नरेन्द्र मोदी अमदावाद आवी पहुंचा छे। गुडसेल खाते महत्वपूर्ण बैठक चाली रही छे। उल्लेखनीय छे के समग्र स्थितिनी तेओ समीक्षा करवा माटे आव्या छे, त्यारे गुडसेलमां प्रधानमंत्री नरेन्द्र मोदीनी बैठक, मुख्यमंत्री विजय रूपाणी पण त्यां उपस्थित छे। उच्च अधिकारीओ पण आ बैठकमां हाजर छे। समग्र परिस्थितिनो तेओ ताग मेळवशे अने त्यारबाद कोई राहत पेकेजनी पण जाहेरात करवामां आवी शके छे। तो गुडसेलमां प्रधानमंत्री नरेन्द्र मोदीनी समीक्षा बैठक छे। आ पहेला तेओ भावनगर पहोंच्या हता एरपोर्ट खाते, त्यारबाद तेमणे हवाई निरीक्षण कर्युं छे। अमरेली, दीव अने भावनगर ज्यां असरग्रस्त विस्तारो छे त्यां समग्र परिस्थिति छे, तेमणे हवाई निरीक्षण कर्युं अने हवे अमदावाद खाते आवी पहोंच्या छे। गुडसेलमां प्रधानमंत्री नरेन्द्र मोदी छे, तेमणी बैठक शुरू थई गई छे। अधिकारीओनी साथे वावाझोडા પછીની હવે જે સ્થિતિ છે તેનો તાગ મેળવશે। વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓના સક્ષમ અધિકારીઓની સાથે આ બેઠક છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક કરી રહ્યા છે, શું લાગી રહ્યું છે, કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી શકે? અત્યારે હાલ ગુડસેલ ખાતે समीक्षा बैठक की शुरुआत थी चुकी है। वडाप्रधान नरेन्द्र मोदी ए सीवाय मुख्यमंत्री सहित तमाम लोग बैठक की अंदर उपस्थित है। अत्यार हाल एक तमाम मुद्दाओं पर चर्चा चाली रही के संभवित नुकसान भारतनी अंदर केटलू होई शके छे, कारण के एक तरफ ज्यां तमाम जिला कलेक्टर के ज्यां आ इफेक्टेड हतुं तेमना थकी रिपोर्ट मंगावामां आव्यो छे अने ए सीएमओ पासे रिपोर्ट पहोंच्यो छे। आ सीवाय वडाप्रधान એક કલાકને 50 મિનિટ જેટલું જે હવાઈ નિરીક્ષણ છે એનું કર્યું હતું અને ત્યારબાદ આ સંદર્ભની અંદર અત્યાર હાલ ચર્ચા ચાલી રહી છે, કારણ કે આની અંદર અલગ અલગ બાબતો હોય છે, ના માત્ર કૃષિનું નુકસાન પરંતુ આ સિવાય જાનમાલનું નુકસાન, એ સિવાય જે છે એ અનેક જે ખાનગી કંપનીઓ હોય કે પછી સૌરાષ્ટ્રના જે બીજ થાંભલાઓ જે પડી ગયા છે સહિતના તમામ બાબતો છે એનું નુકસાન થયું છે। તો સંભવિત અથવા તો જે પ્રભાવિત તમામ લોકો છે એના સંદર્ભની અંદર આ નિર્ણય કરવામાં આવશે। આ સિવાય એક કેશ ડોલ જે છે એ કેશ ડોલ પણ આપવામાં આવતી હોય છે, તો એ આર્થિક સહાય કેટલી કરવી, કેવી રીતના કરવી, કયા ધોરણો થકી કરવી એ સહિતના તમામ મહત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે। જે કેટલીક માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ લગભગ 500 કરોડ કરતા વધારે મોટું રાહત પેકેજ હોઈ શકે છે, પરંતુ એ એક્ઝેક્ટ પેકેજ કેટલું છે એ સંદર્ભની અંદર અત્યારે હાલ કદાચ બેઠકની અંદર ચર્ચા ચાલી રહી છે। એકાદ કલાક જેટલી આ બેઠક ચાલી શકે છે, કારણ કે એ જે તે વિભાગના અંડરમાં આવતું હોય એના કમિશનરથી લઈને તમામ લોકોને આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે અને તેઓ એમના વિભાગનું નુકસાન કેટલું થયું છે એ સંદર્ભની અંદર ચર્ચા કરી રહ્યા છે અને એ જ બાબતને ધ્યાને લીધા બાદ આખરે કેટલું જાહેર પેકેજ જે છે એ જાહેર કરવું, એની જાહેરાત જે છે એ આજ સાંજ સુધીમાં થઈ શકે છે। જી જી નરેન્દ્ર, ધન્યવાદ જાણકારી બદલ।